ગોંડલમાં નગરપાલિકાની ચૂંટણીના 32 બૂથ સંવેદનશીલ જાહેર કરાયા, જેને લઈને ગોંડલ ડિવિઝન ડીવાયએસપી સીઆઈએસએફના જવાનોએ ફૂટ પેટ્રોલિંગ કર્યું. નગરપાલિકાની ચૂંટણીમાં સંવેદનશીલ બૂથ પર પોલીસ તૈનાત કરાશે. સુરતમાં નગરપાલિકાની ચૂંટણીના પગલે બારડોલીમાં પોલીસ તંત્રે કર્યું ફ્લેગ માર્ચ. સીઆઈએસએફ અને સ્થાનિક પોલીસ દ્વારા સંવેદનશીલ બૂથ ગણાતા આશિયાના નગરમાં ફ્લેગ માર્ચ યોજાય. તંત્ર દ્વારા ચૂંટણીની તૈયારીઓને અપાવ અંતિમ ઓ. આમ આદમી પાર્ટીમાં વિખવાદ. જિલ્લા મહામંત્રીનું નિવેદન, પાર્ટીનું મેન્ડેટ અન્યને અપાતા જૂથવાદ સામે આવ્યો. ભાજપની કૂટનીતિના કારણે કોંગ્રેસના ફોર્મ રદ થયાનો દાવો. ભાજપ સામે હવે આમ આદમી પાર્ટી જંગમાં હોવાનું કર્યો દાવો. ભરૂચ જિલ્લામાં 9 તાલુકા પંચાયત, 4 નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાશે. ચૂંટણીને લઈને 3,798 પોલીસકર્મીઓ તૈનાત રહેશે. 9.30 લાખ મતદારો મતાધિકારનો કરશે ઉપયોગ. તંત્ર દ્વારા ચૂંટણીની તૈયારીઓને અપાયો આખરી ઓ. અંબાજી ગબ્બર તળેટીમાં પાલખી યાત્રા યોજાય. અમદાવાદના જય અંબે આનંદ ગરબા મંડળ દ્વારા યાત્રાનું આયોજન. વર્ષ 2005 થી 17 વર્ષે નીકળે છે પાલખી યાત્રા. કોંગ્રેસ નેતા ડોક્ટર અમિત નાયકે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને લખ્યો પત્ર. ધારાસભ્ય હિંમતસિંહ પટેલ સામે પત્રમાં દર્શાવી નારાજગી. ધારાસભ્ય હિંમતસિંહ પટેલ જૂથવાદને પ્રોત્સાહન આપતા હોવાનો આક્ષેપ. સંનિષ્ઠ કાર્યકરોની અવગણનાના કારણે કોર્પોરેશનમાં કોંગ્રેસની હારનો પત્રમાં ઉલ્લેખ. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે 8 કાર્યકર્તા કર્યા સસ્પેન્ડ. પક્ષ વિરોધી કામગીરીને લઈને ભાજપે કાર્યકર્તાઓને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા. નર્મદા જિલ્લા મહિલા મોરચાના ઉપપ્રમુખ મનીષા ગાંધી અપક્ષ ઉમેદવારીમાંથી ફોર્મ પરત ખેંચ્યું. મનીષા ગાંધીએ જિલ્લા ભાજપના મંત્રી તરીકે સોંપાઈ જવાબદારી. દાહોદ વોર્ડ નંબર 4માં કોંગ્રેસમાં ગાબડું પડ્યું. કોંગ્રેસ ઉમેદવાર કૈલાસ મખીજાએ ભાજપના ઉમેદવારને જાહેર કર્યું સમર્થન. ભાજપ આગેવાનોની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા. ચૂંટણી પહેલા જ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની જીપ લપસી સતારપુરા ગામે આપ્યું નિવેદન. હું આચારસંહિતાને નથી માનતો તેવું નિવેદન કહ્યું. કાલે પણ પ્રચાર કરીશ. જિલ્લા તાલુકા અને પાલિકાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત. જિલ્લા તાલુકા અને નગરપાલિકાની ચૂંટણી માટે 28 ફેબ્રુઆરીએ યોજાશે મતદાન. હવે રાજકીય પક્ષોના ઉમેદવાર ડોર ટુ ડોર લોકોનો કરી શકશે સંપર્ક. રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા. 28 ફેબ્રુઆરી અને 1 માર્ચે તાપમાન ઘટશે તેવી હવામાન વિભાગની આગાહી. લઘુત્તમ તાપમાન ઘટતા રાજ્યમાં રાત્રિ દરમિયાન ઠંડીનું પ્રમાણ વધશે તો 2 માર્ચથી ગરમીમાં થશે વધારો. પેટ્રોલના ભાવમાં ધરખમ વધારાને લઈને દેશભરમાં ટ્રાન્સપોર્ટર દ્વારા આજે હડતાળ. ભાવ વધારાના વિરોધમાં ગુજરાતના ટ્રાન્સપોર્ટર્સ પણ જોડાયા છે. સુરતમાં જીએસટીના વિરોધમાં સીએઆઈટીની હડતાળને ટેક્સટાઇલ લેબર યુનિયને આપ્યો ટેકો. જીએસટીના વિરોધમાં કન્ફેડરેશન ઓફ ઇન્ડિયા ટ્રેડર્સ કેટ દ્વારા દેશવ્યાપી હડતાળનું આહવાન કરાયું, જેને સુરતમાં સમર્થન. જીએસટીની નવી નીતિને લઈને ભારત બંધના એલાનને અમદાવાદમાં ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશને આપ્યું સમર્થન. દેશભરમાં ટ્રાન્સપોર્ટના ટ્રક માલની હેરફેરની કામગીરીથી અડગા રહ્યા. વડોદરામાં રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન ભારત બંધમાં જોડાવું. ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ સૂત્રોચ્ચાર કરી જીએસટી વિભાગની નવી નીતિ સામે નોંધાવ્યો વિરોધ. ઈવે બિલની જોગવાઈઓ વિનાશક અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાની હોવાનો આક્ષેપ. શિક્ષણ બોર્ડ દ્વારા સ્કૂલની પરીક્ષાની તૈયારી. ધોરણ 10 અને 11ની પરીક્ષા સંદર્ભે બોર્ડનો પત્ર. શિક્ષણ અધિકારીને લખ્યો પત્ર. પહેલી પરીક્ષા 50 ગુણની રહેશે. વાર્ષિક પરીક્ષા 80 માર્ક્સની રહેશે. આંતરિક મૂલ્યાંકન 20 માર્ક્સનું. રાજ્યના ખેડૂતો પર મોંઘવારીનો વધુ એક માર. રાસાયણિક ખાતરના ભાવમાં 2-3 વધારો. 1 માર્ચથી ખેડૂતોને રાસાયણિક ખાતરમાં વધારાનો ભાવ ચૂકવવો પડશે. ગાંધીનગરની કલોલ નગરપાલિકાના મુખ્ય બજારમાં દબાણનો રાફડો ફાટ્યો.
कलोल पालिका रेलवे स्टेशन पासेना विस्तार में लारी गल्ला आड़ेधड़ मुकाता रस्तो सांकड़ो थयो। एक तरफ नो मार्ग बंद थी जता भारे ट्राफिक नी समस्या। मुख्य बजार नी दुकानों ना मालिको राहदारी अने वाहन चालको भारे परेशान। राजकोट मनपानी वेस्ट झोन कचेरीए महिलानो होबाड़ो। वोर्ड नंबर 11 में पानी वितरण ना मुद्दे महिलाओं होबाड़ो। नियमित 20 मिनिट पानी वितरण न करता करी रजूआत। अनेक सोसायटी में उनाळा पहेला पानी ना थांध्या होवानो आक्षेप। भरूच में झगड़िया ने यूपीएल कंपनी में ब्लास्टनी घटना 3 दिवस बाद बीटीपी धारासभ्य छोटू वसावाए आप्यु निवेदन। वसावाए स्थानिक विस्तार में वधी रहेली कंपनी पर सवाल उठाव्या। आवी कंपनी जोखमी होवानी साथे कामदारों की सलामती पूरतू ध्यान न रखात होवानो आक्षेप।